નમસ્કાર મિત્રો, હું જીગર પ્રજાપતિ જીગરની વિંધ્યા મંદિરમાં આપનું એકવાર ફરીથી સ્વાગત કરું છું. આજનો વિષય છે વોટ્સઅપ સ્ટેટસ વિડીયો કઈ રીતે ડાઉનલોડ કરી શકાય. મિત્રો, આમાં એક જ સેટિંગ કરવાનું છે અને આપે જે જોયેલા આપના મિત્રોના વિડીયો ઇમેજીસ એ આપણા મોબાઈલમાં સેવ થઈ જશે. મિત્રો, મને પણ એક વખત થયું કે આ કઈ રીતે કરી શકાય, માટે મેં એક ટ્રીક અપનાવી અને મારે પણ એવો અનુભવ થયો છે જે તમે અનુભવતા હશો. એટલા માટે કેટલાક સ્ટેટસ કે વિડીયોઝ એટલા બધા સરસ હોય છે કે એ જોતાની સાથે જ આપણને ગમી જાય છે અને એ આપણા વોટ્સઅપ સ્ટેટસમાં શેર કરવાનું મન થઈ જાય છે. ત્યારે સ્વાભાવિક છે કે આપણે મેસેજ કરતા હોઈએ છીએ કે આ સ્ટેટસ વિડીયો મને મોકલો, પણ હવે આપ આસાનીથી આપના મોબાઈલમાં કોઈ પણ ના સ્ટેટસ વિડીયો કે ઇમેજીસ સેવ કરી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો, એ પણ કોઈ પણ વધારાના પ્રોસેસ કર્યા વગર. આપણને એ ખાલી સ્ટેટસ જોવાનું રહેશે અને આપના મોબાઈલમાં એ થોડું સેટિંગ કરવાનું રહેશે અને એ ઇમેજીસ અને વિડીયો એ આપ જોઈ શકશો. તો તેના માટે જોઈએ પ્રેક્ટિકલ વિડીયો. મિત્રો, આ વિડીયો તમને ગમે તો શેર કરજો, લાઇક આપજો અને આ વિડીયો સૌને માટે ઉપયોગી રહેશે. તો જોઈએ પ્રેક્ટિકલ વિડીયો. તો હવે આપણે આપણા ઇન્ટરનલ સ્ટોરેજમાં જઈશું. હું મારા ઇન્ટરનલ સ્ટોરેજમાં જઉં છું. અહીંયા આપણને ઇન્ટરનલ સ્ટોરેજ અને એક્સટર્નલ સ્ટોરેજ દેખવા મળશે, પરંતુ હવે ફોનના સોફ્ટવેર વર્ઝન અપડેટ થતાં એ હવે રિઝન્ટ કેટેગરી અને સ્ટોરેજમાં દેખવા મળે છે અને નીચે ઇન્ટરનલ સેરેજ સ્ટોરેજ દેખાય છે, જેમાં સામાન્ય રીતે વોટ્સઅપના ઇમેજીસ, વિડીયો કે વોટ્સઅપના ડેટાસ એ ઇન્ટરનલ સ્ટોરેજમાં જ સેવ થતા હોય છે. જો આપે એક્સટર્નલ સ્ટોરેજમાં અંદર ચેન્જ કર્યું હોય તો એ એક્સટર્નલ સ્ટોરેજમાં દેખાય છે. ત્યારબાદ આપણે આપણા ઇન્ટરનલ સ્ટોરેજમાં જઈ ત્યારબાદ આપણે આપણા વોટ્સઅપના ફોલ્ડરમાં જઈશું. સામાન્ય રીતે વોટ્સઅપનું ફોલ્ડર એ આલ્ફાબેટિકના અક્ષરના ગોઠવાયેલા કારણે એ નીચે દેખવા મળે છે. હવે આપણે આપણા વોટ્સઅપ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ બે ઓપ્શન્સ મળશે, ડેટા અને મીડિયા. ત્યારબાદ આપણે મીડિયા ઉપર ટચ કરીશું. ટચ કરતાં જ આપણને કેટલાક ઓપ્શન્સ દેખવા મળશે. ત્યાં ઉપરની સાઈડ આપણને ત્રણ આ ડોટ્સ દેખવા મળે છે, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. કેટલાક મોબાઈલની અંદર આ ત્રણ ડોટ્સ એ નીચે દેખવા મળે છે. અત્યારે હું એ ત્રણ ડોટ્સ ઉપર ટચ કરું છું. ટચ કરતાની સાથે જ આપણને કેટલાક ઓપ્શન્સ દેખવા મળશે. ત્યાં આ શો હિડન ફાઇલ, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો અત્યારે હું એને શો હિડન ફાઇલ ઉપર ટચ કરું છું. ટચ કરતાની સાથે જ આપણને એક નવું ફોલ્ડર મળશે સ્ટેટસ. એ ફોલ્ડરમાં આપણે જે ઇમેજીસ, વિડીયો જોયેલા હશે એ એમાં ઓટોમેટિક સેવ થઈ ગયેલા હશે. ત્યારબાદ આપણે આનો પ્રેક્ટિકલ વિડીયો જોઈએ. આપણે બહાર આવી જઈશું, ચેક કરી દઈશું. ત્યારબાદ આપણે આપણા વોટ્સઅપમાં જઈશું. વોટ્સઅપની અંદર આપણા ફ્રેન્ડનો સ્ટેટસ જોઈશું. આ
હવે સીધા જ આપણે બેક આવી જઈશું આપણું ફ્રેન્ડનું સ્ટેટસ જોયા બાદ. હે હવે સીધા જ આપણા મોબાઈલમાં એ જોયેલું સ્ટેટસ વિડીયો કે ઇમેજીસ એ ડાયરેક્ટ જ આપણા મોબાઈલમાં સેવ થઈ જશે. હવે જોઈએ આપણે એ વિડીયો સેવ થયો છે કે નહીં. ફરીથી આપણે આપણા ફાઇલ મેનેજરમાં જઈશું, ત્યારબાદ વોટ્સઅપ પર અંદર જઈશું. વોટ્સઅપની અંદર આપણે આ જે દેખાતા સ્ટેટસીસ એના ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ આપણે દેખેલા સ્ટેટસ અહીંયા દેખવા મળશે. તો અહીંયા આપણે દેખી શકીએ છીએ તો આ રીતે આપણે આપણા ફ્રેન્ડના સ્ટેટસ જોઈ શકીએ છીએ અને આપણા મોબાઈલમાં એ જોયેલા સ્ટેટસ સેવ કરી શકીએ છીએ. અને આ રીતે આપણે શેર પણ ત્યાંથી કરી શકીએ છીએ. તો આ વિડિયો તમને ગમ્યો હોય તો પ્લીઝ શેર કરજો, લાઈક આપજો. થેન્ક યુ વેરી મચ. બાય બાય.